ટાઈમ પર જ પ્રોગ્રામ શરૂ કરીએ અને ગાલિબનામાં જે રજૂ થશે એમાં રઈશભાઈ અને હરીશભાઈ સાથે સત્યનભાઈ જે કંઈ બી પ્રોગ્રામ રજૂ કરવાના છે એમાં હું વધારે ટાઈમ નહીં લઉં અને તમારા બધાનું સ્વાગત કરું છું. થેન્ક યુ. ઈ દુનિયા મે સુખનવર બહોત અચ્છે કહેતે હૈ કે ગાલિબ કા હૈ અંદાઝે બયાં ઔર અંદાઝે બયાં ઔર અંદાઝે બયાં. મેરે શબ ગમ કા જોશ એક શમ્મા હૈ દલીલ સહર સો ખામોશ હૈ ને મુજ્દાએ વિસાલ ના નઝારાએ જમાલ ને નઝારાએ જમાલ મુદ્દત હુઈ કે આશિતીએ ચશ્મો ગોશ હૈ શબ કી જલી હુઈ દાગે ફિરાક સોહબત શબ કી જલી હુઈ એક શમ્મા રહે ظلمت قدم میرے شب غم کا جوش ہے خیال میں آتے ہیں غیب سے یہ مضامین خیال میں غالب سریر خامہ نوائے سروش ظلمت قدم میرے شب غم کا جوش ہے ایک شمع ہے دلیل سحر سو خاموش ہے ظلمت قدم ऐसा भी कोई है कि जो गालिब को न जाने है कोई
ऐसा भी कोई है कि जो गालिब को न जाने, शायर तो वो अच्छा है पर बदनाम बहुत है। बदनामीना बीजापन कारण हशे, पण सौथी वधारे तो अटपटू लखवा बदल गालिबनी टीका थई। छे फैसल अहीं आवी जाओ। जीवनभर अटपटू लखवा बदल एमनी टीका थई अने ए पछी पण एमनी टीका थती रही। एमने मोहमल गो अर्थात व्यर्थ बकवास करनार कवि कहेवामां आव्या। गालिबनो वांक बस एक ज हतो, गालिब ए लोकोनी समझ करता अने ए लोकोना समय करता आगळ हता। एमना समयमां आ म्यूजिक बंद करी दो। उर्दू कविता प्रेमिकानी जुल्फो अने कमर पर अटकेली हती त्यारे गालिबे अलबत्त त्यां पण डोक्यू कर्युं, पण एमना चित्तमां धर्म, ईश्वर अने मानवीय गौरव जेवा विषयो आंगळाई लेता हता। એ કહે છે, યે મસાઇલે તસવ્વુફ યે તેરા બયાન ગાલિબ, યે મસાઇલે તસવ્વુફ યે તેરા બયાન ગાલિબ, તુજે હમ વલી સમજતે જો ન બાદ અખવાર હોતા। જે લોકોએ વાહ કરી એ બાકીના પણ વાહ કરી શકે, એના માટે ગુજરાતીમાં કહું છું, સૌહદ તે સુફીવાદની શેરોમાં બતાવી। દક્ષેશભાઈ, સૌહદ તે સુફીવાદની શેરોમાં બતાવી, કહેવાની છટા તારી વળી સૌથી નિરાળી, કહેવાની છટા તારી વળી સૌથી નિરાળી, આ સર્વ ગુણો સાથે રહી એક ખરાબી, કે આ સર્વ ગુણો સાથે રહી એક ખરાબી, તું સંત ગણાતે જો નહીં હોત શરાબી। સૌહદ તે સુફીવાદની શેરોમાં બતાવી, કહેવાની છટા તારી વળી સૌથી નિરાળી, આ સર્વ ગુણો સાથે રહી એક ખરાબી, તું સંત ગણાતે જો નહીં હોત શરાબી। પણ પોતાના કાળમાં શરાબી ગણાઈને ઉપેક્ષિત થવાનો એમને બહુ અફસોસ નહોતો, ડર નહોતો, કારણ કે શરાબના જે જાણકારો હોય, મારા જેવા નહીં પણ જે ખરેખર જાણકારો હોય, એમને શરાબની વિન્ટેજ વેલ્યુ ખબર હોય। ગાલિબનો એક ફારસી શેર છે આઝમભાઈ, કે ના આજે કોઈ ગ્રાહક કાવ્યની મદિરા, ના આજે કોઈ ગ્રાહક કાવ્યની મદિરાના, સારું છે, ના આજે કોઈ ગ્રાહક કાવ્યની મદિરાના, સારું છે ભલે પડી રહેતી જૂની થતા, નસલ આગામી એનું મૂલ્ય કરશે। તો ગાલિબે બીજા એક શેરમાં એમ કહ્યું છે, ફારસી શેરનો અનુવાદ છે, કે હું એવા બાગની બુલબુલ છું, માણસને પોતે શું છે એ બરાબર ખબર હતી, એ કહે છે કે હું એવા બાગની બુલબુલ છું જે બાગ હજુ અવતરવાનો બાકી છે। તો એ બાગ હવે અવતર્યો છે, એ બાગના કેટલાક પુષ્પો મારી સામે ખીલેલા ચહેરા સાથે બેઠા છે। તો સ્વજન તરફથી અને ચાચા ગાલિબ તરફથી આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું, એક જોરદાર તાળી સાથે આપનું પોતાનું સ્વાગત થઈ જાય। આજનો યુવાન, ઘણા બધા યુવાનો મને અહીંયા દેખાઈ રહ્યા છે, સ્ટેજ પરથી પેનોરમિક વ્યૂ મળે એટલે ઓજસ્વી વાળ કે તેજસ્વી ટાલના દર્શન નથી થતા, ઘણા બધા યુવાનો દેખાઈ રહ્યા છે। તો આજનો જે યુવાન છે એ ગાલિબના નામથી અપરિચિત તો નથી, પણ આજના ફોરવર્ડેડ શાયરીના યુગમાં જે ગાલિબના નથી એવા શેરની નીચે ધરાર એમનું નામ લખીને એમને ફરતા મૂકવાની કુચેષ્ટા થતી રહે છે। જો આ આ કુચેષ્ટાનો સૌથી વધારે ભોગ જો કોઈ બે કવિઓ બન્યા હોય તો એ છે ગાલિબ અને બીજા છે ગુલજાર। કંઈ પણ તમે ગાલિબ અને ગુલજારના નામે ચલાવી શકો તો સાચુકલા ગાલિબને ભાષાની મર્યાદાને ઓળંગીને મળવાનો મેં પ્રયાસ કર્યો છે અને એ મિલનને આજે તમારી સાથે ઉજવવું છે, અને એ મિલનનું નામ જ છે ગાલિબનામા। એકવાર જોરદાર તાળી સાથે સત્યન જગીવાલાને આપણે આવકારીએ અને કાર્યક્રમની શરૂઆત સાંગીતિક
સુરોના સથવારે કરીએ, ગઝલ સાંભળીએ, પછી ગાલિબના જીવન અને કવન વિશે વાતો કરીશું. હજારું ખ્વાહિશ એસી કે હર ખ્વાહિશ ગમ નિકલે, બહુત નિકલે મેરે અરમાન, લેકિન ભી કમ નિકલે. નિકલના ખુલ્દ સે આદમ કા સુનતે આયે હૈ, લેકિન બહુત બે mm-hmm.
બહુ અચ્છે ક્યા બાત ગાલિબ ઇફેક્ટ હોય તો કાઢી નાખજો આમાંથી ગાલિબ મુશાયરાની શરૂઆત આ શેરથી કરતા એમના અદાએ ખાસ સે ગાલિબ હુઆ હૈ નુક્તા સરા અદાએ ખાસ સે ગાલિબ હુઆ હૈ નુક્તા સરા સલાહે આમ હૈ યારાને નુક્તા દા કે લીએ ગાલિબ એમના ગેગોર અવાજમાં આમ બોલે તો સાંભળવામાં સારું લાગે પ્રભાવશાળી લાગે પણ વાત સમજાય નહીં પણ એનો અર્થ આવો છે કે શક્ય ક્યાં કે આ કવન આસાન હો શરૂઆતમાં જ કે ખલીલ સાહેબ એમ કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી આ આખી ઊંધી રીતે વાત કરે છે કે જે શક્ય ક્યાં કે આ કવન આસાન હો ખાસ ગાલિબની અદા છે ધ્યાન હો કે શક્ય ક્યાં કે આ કવન આસાન હો ખાસ ગાલિબની અદા છે ધ્યાન હો ને દ્રષ્ટિવંતોને જ છે આહવાન કે યોગ્યતા જો હોય તો રસપાન હો કે શક્ય ક્યાં કે આ કવન આસાન હો ખાસ ગાલિબની અદા છે ધ્યાન હો દ્રષ્ટિવંતોને જ છે આહવાન કે યોગ્યતા જો હોય તો રસપાન હો તો આ એક્સક્લુઝિવ પ્રવાસને ગુજરાતીમાં બધાને ઇન્ક્લુઝિવ કરીને ચાલવું છે સામેલ કરવા છે અને તાપી કાંઠેથી સીધા કાસિમજાન ગલી કાસિમજાન બલ્લી મહારાજની આપણે યાત્રા કરવી છે ગાલિબની શેરીમાં ગાલિબના શેરોમાં પ્રવેશતા પહેલાં એક બે વાત અનુવાદ વિશે મારે કરવી છે અનુવાદ સામાન્ય રીતે એક ભાષાના સાહિત્યને બીજી ભાષામાં જીવંત કરવા માટે થતા હોય છે પણ કવિતાનો અનુવાદ ઘણીવાર કવિતાને મારી નાખે છે એટલું નહીં તો ઘાયલ તો કરી જ નાખે છે પણ આ અનુવાદ કરવાની જે પ્રક્રિયા છે ને એને અત્તર એક સીસીમાંથી બીજી સીસીમાં ઠાલવવાની પ્રક્રિયા સાથે હું સરખાવું છું તમે હા હવે આગળ સાંભળો સાહેબ કે તમે અત્તર એક સીસીમાંથી બીજી સીસીમાં ઠાલવો ત્યારે કેટલુંક વેડફાય અને બીજી સીસીમાં ઓછું જ પહોંચે એ નુકસાન દેખીતું છે પણ એ ફેરબદલો કરનારના હાથ થોડા દિવસ સુધી ચોક્કસ મગમગે તો એ સુવાસની સોગાદ સાથે તમારી સામે ઊભો છું ગાલિબને ગુજરાતનું નાગરિકત્વ અપાવવા માટે આજકાલ બહુ ચર્ચા છે નાગરિકત્વની એટલે ગાલિબને આપણે ગુજરાતનું આજે નાગરિકત્વ અપાવવા માટે મેં કઈ રીતે ભાવાનુવાદ કર્યા છે એનું એક ઉદાહરણ પહેલાં આપીશ ગાલિબનો બહુ જાણીતો શેર છે ગમે હસ્તી સે ગમે હસ્તી કા અસદ કિસ્સે હો જુજમર્ગ ઇલાજ ગમે હસ્તી કા અસદ કિસ્સે હો જુજમર્ગ ઇલાજ શમ્મા હર રંગ મેં જલતી હૈ સહર હોને તક સારું લાગે અડધું પડધું સમજાય પણ ખરું જુજમર્ગ શબ્દ પર આપણે ક્યાં તો અટકી જઈએ ક્યાં તો શેર છટકી જાય તો હવે ગુજરાતીમાં સાંભળો કશાએ ઇલાજે નહીં થાય અળગી કશાએ ઇલાજે નહીં થાય અળગી પીડાઓ આ જીવતરને એ રીતે વળગી કે કશાએ ઇલાજે નહીં થાય અળગી પીડાઓ આ જીવતરને એ રીતે વળગી કવિ જીવતરને મીણબત્તીનું પ્રતીક આપે છે કે કશાએ ઇલાજે નહીં થાય અળગી પીડાઓ આ જીવતરને એ રીતે વળગી ટમકતા વિલાતા બુજાતા ઝબુકતા પૂરી થાય ત્યાં લગ આ મીણબત્તી સળગી કે ટમકતા વિલાતા બુજાતા ઝબુકતા પૂરી થાય ત્યાં લગ આ મીણબત્તી સળગી તો તમે જોયું કે છંદ બદલાઈ ગયો પ્રાસ યોજના નવી આવી છતાં મૂળ વાત જે છે એ ગુજરાતી ભાવક સુધી અસરકારક રીતે પહોંચે એવો મેં પ્રયાસ આ ભાવાનુવાદમાં કર્યો છે આમ કરવામાં કોઈ મહત્વની વાત ગાલિબ સાહેબની મારાથી ચૂકાઈ ન જાય અને મારા તરફથી કોઈ નવી વાત મુકાઈ ન જાય એની મેં કાળજી રાખી છે છતાં પણ આ ટ્રાન્સલેશન નથી આ ભાવાનુવાદ જ છે આખી ગઝલના મેં અનુવાદ કર્યા નથી લગભગ 150 જેટલા છૂટા શેરોના મેં અનુવાદ કર્યા છે અને મોટેભાગે બે પંક્તિ ગાલિબે લખી હોય મિર્ઝાએ એની મેં ચાર કરી છે એનું કારણ શું છે ગાલિબે પોતે લખ્યું છે કે બકદરે શોખ નહીં ઝરફે તંગ ના એ ગઝલ કુછ ઓર ચાહીએ વુસત મેરે બયા કે લીએ ગાલિબ કહે છે કે મારે જે કહેવું છે એના માટે ગઝલના શેરની બે લીટીની જમીન મને નાની પડે છે એ પ્લોટ નાનો પડે છે
એટલે આપણે ગુજરાતીમાં એ જગ્યા મોકળી કરી અનુવાદનો પોનો ટૂંકો ન પડે એના માટે બે વારના બદલે ચાર વારનો પોનો મેં વાપર્યો છે. આજથી બરાબર 222 વર્ષ પહેલા 27 ડિસેમ્બર 1797 દિવસે ગાલિબ જન્મ્યા હતા. એક દિવસ ઉપર થયો, ગઈકાલે જન્મદિવસ એમનો ગયો. 1810ની સાલનો એક કિસ્સો છે. ઉર્દુના વિખ્યાત શાયર મીર તકી મીરને મળવા માટે નવાબ હુસામુદ્દીન દૌલા નામના એમના શિષ્ય આગ્રાથી લખનૌ આવે છે. 87 વર્ષના મીર તકી મીર એમને એમના શિષ્ય નવાબ હુસામુદ્દીન દૌલા એમ કે આજે મારી નહીં પણ હું તમને બીજા કોઈ શાયરની ગઝલો સંભળાવું છું. અને પછી કહે છે કે આ જે છોકરો છે 13 વર્ષનો છે, અસદ એનું નામ છે. એ સ્વભાવે ઉદાસીન અને નિર્લેપ એવા મીર ધ્યાનથી ગઝલો સાંભળે છે અને પછી કહે છે કે કોઈ યોગ્ય ઉસ્તાદ મળી જશે તો આ છોકરો મહાન શાયર બનશે, નહીં તો અર્થહીન બકવાસ કરતો રહેશે. મીરની આ વાતમાં તથ્ય હતું. કારણ એ છે કે ગાલિબ બે ભાષાનો વારસો લઈને ચાલે છે. ગાલિબે ઉર્દુ ગઝલો પણ લખી છે, ગાલિબે ફારસી ગઝલો પણ લખી છે. અને ગાલિબની ઉર્દુ કેટલીક ગઝલોમાં 80% જેટલા શબ્દો ફારસી છે. આપણને જરા તરા જે સમજાય એ ઉર્દુ, ને જે જરાય પલ્લે ન પડે તે ફારસી. તમને એક એક્ઝામ્પલ આપીશ. અહીંયા તો અમારા આઝમભાઈ બેઠા છે, તો ફારસીના પણ અભ્યાસી છે, એમને સમજ પડે છે ફારસીમાં. સુરતમાં પહેલા તો હતા ફારસીના જાણકારો, હવે કોઈ રહ્યા નથી. કે લબે ખુશ્ક દર તશ્નગી મુર દગા કા ઝિયારત કદા હું દિલ આઝુર દગા કા. આ ઉર્દુ સંગ્રહમાં છે. હા હા. લબે ખુશ્ક દર તશ્નગી મુર દગા કા ઝિયારત કદા હું દિલ આઝુર દગા કા હમા ના ઉમીદી હમા બદ ગુમાની મેં દિલ હું ફરે બે વફા ખુર દગા કા. હવે ફારસીમાં તો તમારે આ વાત જીભથી હોઠે ચડતી નથી, આ વાત હું ગુજરાતીમાં કહું તો હૈયે ઉતરી જાય એવી છે. એનો અનુવાદ સાંભળો. કે તરસે મરી ગયેલના અધરોનું પાંછું. આ સંતોથી બાવાઓથી ભરેલી દુનિયામાં કવિનું કામ શું છે? શ્રદ્ધાવાળાના ભગવાન તો બહુ બધા છે, પણ જેની શ્રદ્ધા જ રહી નથી એનો ભગવાન કોણ છે? એ કવિ છે. એ કહે છે કે તરસે મરી ગયેલના અધરોનું પાન છું, પીડાયેલા દુઃખીઓનું હું તીર્થસ્થાન છું. કે તરસે મરી ગયેલના અધરોનું પાન છું, પીડાયેલા દુઃખીઓનું હું તીર્થસ્થાન છું. થાનક નિરાશનું અને શંકિતની હું મૂરત, જે ચોટ ખાઈ બેઠા હું એનું સ્વમાન છું. તો આ ગાલિબે જે દર્દનું ગૌરવ કર્યું છે ને, એટલું કોઈ કવિએ કર્યું નથી. ગાલિબનો એક શેર છે, ફારસી શબ્દોથી ભરપૂર છે. 27 ગરહે. મેં અનુવાદ કરતી વખતે કોશિશ એ કરી છે કે એમના જે જાણીતા શેરો છે એ બધા બાકાત રાખ્યા છે. જે આપણને સમજાઈ જાય છે એના અનુવાદ નથી કર્યા, જે સમજવામાં મુશ્કેલી પડે છે એના જ અનુવાદ કર્યા. કે 27 ગરહે જાહિદ ઇસ કદર ઉસ બાગે રિઝવા કા. 27 ઘર પ્રશંસા કરનાર, જાહિદ ઉપદેશક, બાગે રિઝવા સ્વર્ગનો બાગ. વહી ગુલદસ્ત હે હમ બે ખુદો કે તાકે નિસ્યા કા. તાકે નિસ્યા એટલે ખાલી છાબડી. હવે આનું ગુજરાતી કરું છું કેમ કે બહુ અટપટો શેર છે, પણ બહુ મજાનો શેર છે. વન ઓફ ધ બેસ્ટ કપલેટ ઓફ ગાલિબ. કે જન્નતના બાગની કરે તારીફ મૌલવી. જન્નતના માણસોએ જોયું જ નથી બાગ, તો સમજ કેવી રીતે પડે કે બાગ કેવો હોય? પણ પેલો મૌલવી જાણે જોઈને આવ્યો હોય એવી રીતે વર્ણન કરે કે જન્નતમાં આવું આવું છે. કે જન્નતના બાગની કરે તારીફ મૌલવી, આમ રંકને એ કલ્પના પલ્લે પડે નહીં. કે જન્નતના બાગની કરે તારીફ મૌલવી, આમ રંકને એ કલ્પના પલ્લે પડે નહીં. ખીલ્યો છે ફાલ્યો છે એમ જાણે કે એ ત્યાંનું ફૂલ હો. સંતો અત્યારે પણ ગલગોટા જેવા, ત્યારે પણ ગલગોટા જેવા હતા. એ કહે છે કે ફૂલ તો મેં જોયું નથી જન્નતના બાગનું, પણ તું જ ગલગોટા જેવો છે. ફાલ્યો છે એમ જાણે કે તું ત્યાંનું ફૂલ હો, બસ એ સિવાય આપણી ખાલી છે છાબડી. બસ એ સિવાય આપણી ખાલી છે છાબડી. એટલે સારા કવિઓ સર્વકાલીન હોય છે, સમયની સાથે એમની કવિતાના ભાવાર્થ વધુ નીકળે છે. એક ફારસી શેર છે. એ કહે છે કે ઈશ્વર તરફથી ધર્મ પુસ્તકમાં સ્વર્ગમાં કલ્પવૃક્ષ દરેક ધર્મમાં હોય છે, આમ કોઈ એક ધર્મની વાત નથી. સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે, એની નીચે તમને બધું જે જોઈએ મળશે, સુરાના ઝરણ અને ગેરંટી વોરંટી બધું આપવામાં આવે છે. તો ગાલિબ કહે છે, સવાલ કરે છે, કેટલો સરળ છે અને કેટલો મજાનો શેર છે. એ કહે છે કે મજલમાં કેટલા જીવનના પ્રવાસમાં
મજલમાં છાંયડા કે પાણીની ફુરસત તમે આપી, કે મજલમાં છાંયડા કે પાણીની ફુરસત તમે આપી, હવે આ કલ્પવૃક્ષોને જરણની વાત શું માંડી, કે મજલમાં છાંયડા કે પાણીની ફુરસત તમે આપી, ભગવાનને કહે છે મજલમાં છાંયડા કે પાણીની ફુરસત તમે આપી, હવે આ કલ્પવૃક્ષો કે જરણની વાત શું માંડી. બીજા એક શેરમાં ગાલિબ ભગવાન સાથે બાર્ટર કરે છે, અલ્લાહ સાથે બાર્ટર કરે છે, જોજો મજાનો શેર છે, કે આતા હે દાગે હસરતે દિલ કા શુમાર યાદ મુજસે મેરે ગુનાહ કા હિસાબ આય ખુદા ન માંગ. હવે જોજો એની તર્ક જોજો, કહે છે કે મેં કરેલા દોષનો માંગે છે જ્યારે તું હિસાબ, મેં કરેલા દોષનો માંગે છે જ્યારે તું હિસાબ, તારા કૃત્યોની ગણતરી મનમાં આવી જાય યાદ. કે મેં કરેલા દોષનો માંગે છે જ્યારે તું હિસાબ, હિસાબ તારા કૃત્યોની ગણતરી મનમાં આવી જાય યાદ, જેટલા સપના તે તોડ્યા એટલા દિલમાં છે ડામ. કે જેટલા સપના તે તોડ્યા એટલા દિલમાં છે ડામ, એની સામે ના કરે મારા ગુનાઓ માંડવાળ, કે એની સામે ના કરે મારા ગુનાઓ માંડવાળ. તો કે તે પણ મને દુઃખ આપ્યું, મેં પણ તને તકલીફ આપી, હવે આપણે ફિટુસ કરી લઈએ એમ. બીજો એક શેર છે, બહુ અદ્ભુત શેર છે, આમાં પણ ફારસી શબ્દોથી ભરેલો શેર છે. પયે નજરે કરમ તોહફા હે શરમે ના રસાઈકા, પયે નજરે કરમ તોહફા હે શરમે ના રસાઈકા, બહુ ગલતી દાયે સદરંગ દાવા પારસાઈકા. હવે આનું ગુજરાતી. ઈચ્છા હતી કે તારા ચરણમાં ધરમ ધરું, ઈચ્છા હતી કે તારા ચરણમાં ધરમ ધરું, થોડા ઘણા પવિત્ર અને નિશ્ચલ કરમ ધરું. માણસની દરેકની ઈચ્છા હોય છે કે ભગવાન પાસે હું પવિત્ર થઈને જાઉં. કે ઈચ્છા હતી કે તારા ચરણમાં ધરમ ધરું, થોડા ઘણા પવિત્ર અને નિશ્ચલ કરમ ધરું, લોહી લુહાણ જાત લઈ ઊભો તારે દ્વાર, કે લોહી લુહાણ જાત લઈ ઊભો તારે દ્વાર, કઈ ના ધરી શક્યા નહીં હું કેવળ શરમ ધરું, કઈ ના ધરી શક્યા નહીં હું કેવળ શરમ ધરું. ઈશ્વર માણસ પાસે પવિત્રતા ઝંખે છે, પણ ઈશ્વર સુધી પહોંચતા માણસની પવિત્રતાનો દાવો ઈશ્વરની જ બનાવેલી દુનિયામાં 100 રીતે લોહી લુહાણ થઈ જાય છે. એટલે માણસ ઈશ્વરને પોતાની પવિત્રતા નથી પહોંચાડી શકતો, પણ પવિત્રતા ભેટ ન આપી શક્યા બદલની શરમ જ પહોંચાડી શકે છે. ફરી એકવાર ચાર લીટી વાંચો છું, બહુ અદ્ભુત શેર છે. કે ઈચ્છા હતી કે તારા ચરણમાં ધરમ ધરું, થોડા ઘણા પવિત્ર અને નિશ્ચલ કરમ ધરું, લોહી લુહાણ જાત લઈ ઊભો તારે દ્વાર, કઈ ના ધરી શક્યા નહીં હું કેવળ શરમ ધરું. તો આ ગાલિબ 200 વર્ષ પછી ઉર્દુમાં એ સરખી રીતે લોકો સુધી પહોંચ્યા નથી, તો ગાલિબ નામા દ્વારા એમને ગુજરાતીમાં લાવવાની કોશિશ કર્યો છું, પણ બહુ ભારેખમ નથી થયું, કેમ કે ગાલિબ પણ ભારેખમ નહોતા. આજે વિચાર એવો છે કે ગાલિબની શાયરીની સાથે એમના જીવનની પણ થોડી વાત વણતો જઈશ. ગાલિબના સસરા પોતે આધ્યાત્મિક પ્રકૃતિના સૂફી સંત હતા, ઇલાહી બક્ષ એમનું નામ. ગાલિબ તો અનાથ હતા એટલે લગ્ન પછી થોડો સમય સસરાને ત્યાં રહ્યા, આમ તો ઘર જમાઈ કહેવાય, પણ ગાલિબ એ રીતે રહેતા નહોતા, સસરાને ઘર સસરા હોવાનું ફીલ કરાવતા હતા. સસરાજીના ઘરે મૌલવીઓની અવર જવર રહેતી. હવે ગાલિબ આસ્તિક ખરા, ભગવાનમાં માને, ધર્મમાં માને, અલ્લાહમાં માને, પણ રોજા નમાઝ સાથે બહુ લેણું નહીં અને થોડો શરાબનો શોખ. હવે સસરા સૂફી સંત હોય અને ઘરે જમાઈ આમ બેઠો હોય સુરાપાનની બેઠક જમાવીને, એટલે સસરાને તો ખબર હતી કે આનું કંઈ થવાનું નથી, પણ પેલા જે મૌલવીઓ આવે, મહેમાનો આવે ને, એ બધા ગાલિબને કંઈક કહી જાય. તો મૌલવીઓને અનુલક્ષીને ગાલિબે ઘણા શેર લખ્યા છે. હમકો માલુમ હૈ જન્નત કી હકીકત લેકિન દિલ કો ખુશ રખને કો ગાલિબ યે ખ્યાલ અચ્છા હૈ. હવે કેટલી કવિની ચતુરાઈ છે. જો એમ કે હું જન્નતમાં માનતો નથી તો ઈશ્વર નિંદા કહેવાય, એમાં તો ફાંસી થઈ જાય. કવિ મોગમપણું દાખવીને કહે છે કે હમકો માલુમ હૈ જન્નત કી હકીકત લેકિન. પણ સદભાગ્ય ગાલિબના સમયે ધાર્મિક વાતાવરણ બહુ ચુસ્ત નહોતું આજ જેવું, એટલે રમઝાનમાં કોઈએ એમને પૂછ્યું કે મિર્ઝા કેટને રોજે રખે, 30 રોજા રાખવાના હોય તો મિર્ઝા કેટને રોજે રખે, એટલે ગાલિબ કહે છે કે એક નહીં રખા. એટલે તમારે જે અર્થ કાઢો, એક નહીં રખા એટલે કે 30 માંથી 29 રાખ્યા એવો તમને ગમે તો એવો અર્થ, નહીં તો એકે નહીં રાખ્યો, એ સાચો અર્થ એ હતો. એટલે ગાલિબને શરાબ પીતા જોઈને કોઈ એમ કહ્યું કે મિયા શરાબ પીને વાલે કી દુઆ કબૂલ નહીં હોતી,
गालिब कहे कि भाई जिसके पास शराब मयसर हो उसे और क्या चाहिए जिसके लिए वो दुआ मांगे। પણ આ શરાબ પરનું સમર્થન જેમ મરીઝ કરતા ને એમ ગાલિબ પાસે પણ બહુ દલીલો હતી. સ્વર્ગમાં એમ કહેવાય છે ને કે કૌસરની નહેર વહે છે, તો એનો સંદર્ભ લઈને ગાલિબે શેર લખ્યો છે. કલ્પના કરો કે ગાલિબ ઓટલા પર બેસીને મિત્ર સાથે શરાબપાન કરી રહ્યા છે, મૌલવી મસ્જિદ જઈ રહ્યા છે અને કહે છે આ લોકોને કે તમને શરમ આવે છે એમ. એટલે પેલો મિત્ર જરા સંકોચાઈ જાય છે, એટલે ગાલિબ કહે છે કે કંઈ નહીં, આ તો આવે બધાવા. પછી મિત્રને મોટિવેટ કરે છે કે કલકે લીએ કર આજ ના કિસ્સત શરાબ મેં, યે સુએજન હે સાકી હે કૌસર કે બાબ મેં. ગુજરાતીમાં કહું કે ત્યાં સુરાનું છે ઝરણ, એની ઉપર શંકા ન કર, જે નહીં જે નથી પીતા અહીં એ થશે જન્નતમાં તર. ત્યાં સુરાનું છે ઝરણ, એની ઉપર શંકા ન કર, જે નથી પીતા અહીં એ થશે જન્નતમાં તર, ને એમના જથ્થા ઉપર તારા પીવાથી શું અસર. હો પીનારા ક્ષોભ પામી આજ ના કર કર કસર. પણ એ ગંભીરતાથી જ્યારે વાત કરે, કેમ કે ગાલિબને છે ને ફાયદો થવાની આશાથી, લોભથી, લાલચથી, મોહથી ભક્તિ કરતા લોકો ગમતા નથી. કહે છે તાઅત મેં તા રહે ન મયો અંગ બી કી લાગ, દોજખ મેં ડાલ દો કોઈ લાકર બહિષ્ત કો. એનું ગુજરાતી કહું કે રાખી શકે તો માત્ર તું ભક્તિમાં ધ્યાન રાખ, રાખી શકે તો માત્ર તું ભક્તિમાં ધ્યાન રાખ, છે સ્વર્ગમાં શરાબ, છે સ્વર્ગમાં શરાબ, ન હમણાં તું મનથી ચાખ. કે રાખી શકે તો માત્ર તું ભક્તિમાં ધ્યાન રાખ, છે સ્વર્ગમાં શરાબ, ન હમણાં તું મનથી ચાખ. જન્નતની લાલસાને ન આસ્થાનું નામ દે, કે જન્નતની લાલસાને ન આસ્થાનું નામ દે, નડતર છે સ્વર્ગ, સ્વર્ગને તું નર્કમાં જ નાખ. એટલે સ્વર્ગની આશાથી પુણ્ય કરવાની ગાલિબ ના પાડે. આવા ગાલિબ ક્યારેક જુગાર રમતા અને રમાડતા, એ ગુના બદલ એમને એકવાર 6 મહિનાની જેલની સજા થઈ. જેલથી છૂટ્યા ત્યારે ફરી શરાબ જુગારના રવાડે ચરશે એવી ચિંતાથી એમને એક શુભેચ્છક મૌલાના નસીરુદ્દીન, ગાલિબના બહુ બધા દોસ્તારો મૌલાના હતા અને લાઈફ ટાઈમ તમે એમની લાઈફ વાંચો એટલે તમને થાય કે આ કેવી દોસ્તી છે. તો મૌલાના નસીરુદ્દીન, જે કાલે સાહેબના નામથી જાણીતા હતા, તો એ મૌલાના કાલે ગાલિબને પોતાના ઘરે લઈ ગયા. થોડા સમય કાલે સાહેબ એમની સાથે રાખ્યા. કાલે મિયાએ ગાલિબને બધી ફેસિલિટી આપી, દારૂ અને જુગાર સિવાયની. એટલે ગાલિબને કોઈએ કહ્યું કે સારું થયું તમે જેલથી છૂટી ગયા, તો ગાલિબે જવાબ આપ્યો છૂટા કહાં હું, પહેલે ગોરે કી જેલ મેં થા અંગ્રેજોએ પૂરેલો, અબ કાલે કી જેલ મેં હું. પેલા કાલે સાહેબ નામ હતું પેલાનું. તો બહાદુર શાહ જફર ના દરબારમાં હતા, ઇવનિંગ વોક મોર્નિંગ વોક એમની સાથે થાય, એટલે રમજાનમાં એકવાર રોજો ગપચાવી જવા બદલ, રોજો ખાઈ જવા બદલ બહાદુર સાહેબ ઠપકો આપ્યો કે યાર આ તું આ રોજા ખાઈ જાય છે સારું નહીં કહેવાય. એટલે ગાલિબ કહે છે કે જેની પાસે રોજો છોડતી વખતે ઇફતારીમાં ખાવા માટે કંઈ ના હોય એ રોજો જ ન ખાઈ જાય તો બીજું શું કરે. તો ગાલિબ નાસ્તિક નહોતા, પણ એ ભગવાન પાસે માણસાઈનો પુરાવો માંગે, જેમ ભગવાન માણસ પાસે માણસાઈનો પુરાવો માંગે એમ ઈશ્વર પાસે ઈશ્વરતાનો પુરાવો માંગે એવા જબરા હતા. ગાલિબ કહે છે, એક શેર સાંભળજો એમનો, મેં ઇશરત કી ખ્વાહિશ સાકી એ ગર્દુ સે ક્યા કીજે. મેં ઇશરત એટલે ખુશીની શરાબ, સાકી એ ગર્દુ એટલે આકાશની સુરાહી લઈને જે બેઠો છે, લીએ બેઠા હે યગદો ચાર જામે વાજ ગું વહેબી. ગાલિબ કહે છે કે જગતના મેખાનામાં તમે આવો ને તમને ખબર પડે કે પીરસનારની સુરાહી ખાલી છે તો શું હાલત થાય. આ શેરનું ગુજરાતી કરું છું, ચોથી લાઈન છે, તેના પર તમારું ધ્યાન દોરું છું અત્યારથી. કે રાખ વિના કોઈ આશા લાભની, ગુણવંતભાઈ શેર સાંભળજો, કે રાખ વિના કોઈ આશા લાભની, ચીપસેના પ્યાસ અહીંયા આપની. આ દુનિયામાં આવ્યા છો, લાભની આશા નહીં રાખશો. કે રાખ વિના કોઈ આશા લાભની, ચીપસેના પ્યાસ અહીંયા આપની. ગઝલ છે ને દાવાને દલીલથી બને છે, તમે દાવો કરી દીધો હવે દલીલ શું છે એ જુઓ. કે રાખ વિના કોઈ આશા લાભની, ચીપસેના પ્યાસ અહીંયા આપની, શું પીરસશે એ સુરા જે સાકી ખુદ, શું પીરસશે એ સુરા જે સાકી ખુદ, લઈને બેઠો અવળી પ્યાલી આપની. આકાશનો કટોરો ઊંધો છે
એટલે એ ક્યાંથી એમાંથી કઈ મળવાનું? આ જે કલ્પના છે કવિની, પછી આ ગણિભાઈએ આ કલ્પન વાપર્યું, ગણી દૈવાલાએ, તમને ખ્યાલ હોય તો. અવળું છે આ આભ શકોરું, સવડું થશે ક્યારે, હૈયું ઠાલવવું છે મારે. તો આ મૂળ વાત ગાલિબની છે. તો ઈશ્વર કરતા વધારે ફરિયાદ એમને, માણસો વચ્ચે ફસાદ કરાવનારા, ધર્મો વચ્ચે વાળા ઊભા કરનારા સંપ્રદાયો સામે હતી. અને ગાલિબ કહે છે, એમનો બહુ જ મજાનો શેર છે, હમ મુવાહિદ હૈ હમારા કેસ હૈ તરકે રુસુમ. મુવાહિદ એટલે એક ભગવાનમાં માનનારા, એક ઈશ્વરમાં માનનારા. તરકે રુસુમ એટલે છોડી દેવું, રિવાજ રીત બધી છોડી દેવા. મિલ્લતે જબ મીટ ગઈ, મિલ્લત એટલે સંપ્રદાય, અઝાએ ઈમા હો ગઈ, ઈમાનનો ભાગ બની ગઈ. હવે આનો હું ગુજરાતી કરું છું, કે જગના બધા મનુષ્યો બસ ઈશ્વરનો અંશ થાય, જગના બધા મનુષ્યો બસ ઈશ્વરનો અંશ થાય, સગળાએ સંપ્રદાય કે વાડાનો ધ્વંસ થાય. જગના બધા મનુષ્યો બસ ઈશ્વરનો વંશ થાય, સગળાએ સંપ્રદાય કે વાડાનો ધ્વંસ થાય. આરાધના કરું છું હું એકત્વની સદા, આરાધના કરું છું હું એકત્વની સદા. તૂટે જો ભિન્નતા તો સમષ્ટિનો અંશ થાય, તૂટે જો ભિન્નતા તો સમષ્ટિનો અંશ થાય. ગાલિબ કહે છે કે આ બધા સંપ્રદાયો એક જ રીતે ધર્મનો અંગ બની શકે છે નાશ પામીને. દરેક ધર્મને આ લાગુ પડે છે, કોઈ આ એક ધર્મની વાત જ નથી. તો તમને એમ થશે કે આ બધું ઈશ્વર ધર્મ પર ક્યાં ચડી ગયા, ગાલિબ તો અમારા મનમાં તો રોમેન્ટિક શાયર તરીકેની છાપ છે એની. તો એ પણ વાત કરું. ગાલિબને 20 વર્ષની ઉંમરે એક પ્રેમ પ્રસંગ થયો. પુરાની દિલ્હીમાં હાજી મીર નામના એક વેપારીની પુસ્તકની દુકાન હતી, કિતાબ ઘર. તો ગાલિબ રોજ ત્યાં જઈને બેસતા, અને એ દુકાન નીચેના માળે એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર, અને એના ઉપર એક ગાનારી બાઈનો કોઠો હતો. એક માં 40-41 વર્ષની, અને એની યુવાન દીકરી 20 વર્ષની. દીકરીનું નામ નવાબજાન, મોતી બેગમ પણ કહેતા એને. તો એક દિવસ ગાલિબે નવાબજાનના મોઢે પોતાની ગઝલ સાંભળી અને એનો પરિચય શરૂ થયો. આ કેટલી સુંદર પ્રેમિકા હતી. ગાલિબે એક ફારસી શેર લખ્યો છે, આ શેરનો કોઈ અનુવાદ મારા ખ્યાલથી હજુ સુધી કર્યો નથી, હું સંભળાવું છું. તમને એમ થશે કે આ 1815 કે 1820 સાલમાં લખાયેલો શેર છે, એનો અનુવાદ સાંભળો. કે વહેતી નદીમાં જોયું તમે બિંબ જ્યારથી, પ્રેમિકાને કહે છે કે વહેતી નદીમાં જોયું, દક્ષેશભાઈ શેર સાંભળજો આ, કે વહેતી નદીમાં જોયું તમે બિંબ જ્યારથી, વહેવાનું ભૂલી થંભી ગયું પાણી ત્યારથી. અસલ એ ફારસી હૈ, મેરે પાસ ઉસકા સ્ક્રિપ્ટ અભી હાલ નહીં હૈ, મેં આપકો પહોંચા દુંગા, ઠીક હૈ, મેરે પાસ હૈ વો, યહાં પે નહીં હૈ. વહેતી નદીમાં જોયું તમે બિંબ જ્યારથી, વહેતી નદીમાં જોયું તમે બિંબ જ્યારથી, વહેવાનું ભૂલી થંભી ગયું પાણી ત્યારથી. ફારસી દરઅસલ મુજે આતી નહીં હૈ ઇતની, તો મેં પઢ લેતા હું ઉસકો, લેકિન મેને ક્યા કિયા હૈ, મને ઇંગ્લિશ ઉસકા જો ઇંગ્લિશ ઓર ઉર્દુ જો ટ્રાન્સલેશન હૈ ઉસકે ઉપર સે ફારસી ભી પઢી, ફિર ઉસકા ઉર્દુ, ફિર ઇંગ્લિશ, ફિર ઉસપે સે મેને ટ્રાન્સલેશન કિયા હૈ. તો કોઈ પણ આધુનિક કવિની ઈર્ષ્યા થાય એવો આ શેર છે, પણ મને ખબર છે કે મારા અનુવાદ કરતા નવાબજાન અને ગાલિબની વાતમાં આપણને વધારે અત્યારે રસ છે. તો આ નવાબજાન ઘણા બધા અમીર ઉમરાઓની માનીતી હતી, અને આ બધાની વચ્ચેથી ગાલિબ બિચારા ગરીબ માણસ, એટલે પોતાની તરફ ધ્યાન કેવી રીતે ખેંચવું. તો ગાલિબને એક બહુ મજાનો શેર આ માંથી આવ્યો છે, અને એ જ શેરની આખી ગઝલ પણ પછી આપણે સાંભળીશું સત્યન પાસેથી, અને પછી વાત ચાલુ રાખીશું. તો આ શેર છે વન ઓફ ધ બેસ્ટ, આમ તો ઘણા બધા એમના છે પણ વન ઓફ ધ બેસ્ટ છે. આહ કો ચાહીએ એક ઉમ્ર અસર હોને તક, એની અંદર આ છે. પરતવે ખુર્સ હૈ શબનમ કો ફના કી તાલીમ, મેં ભી હું એક ઇનાયત કી નજર હોને તક. હવે આનું ગુજરાતી, કે ઝાકળ, હવે એક રીતે જુઓ કે ગાલિબ ત્યાં નીચે બેઠા છે ગલીમાં, ઉપર પેલી મમ્મી પેલે એને બહાર આવવા દેતી નથી, એને ખબર છે કે મોટા મોટા ઉમરાઓ આવે છે, આ ગરીબ શાયરની પાછળ મારી છોકરી પાગલ થાય એને બિલકુલ પસંદ નથી, બરાબર, અને પેલી પણ આમ રિસ્પોન્સ આપતી નથી, જોતી નથી, નજર નાખતી નથી, અને ગાલિબને એટલી બધી અપેક્ષા છે કે આ એક નજર નાખે. અને આ જ વાતને આપણે ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી એમ બંને અર્થમાં જોવાની છે. ઇશ્કે મિજાજી એટલે પ્રેમની વાત, અને ઇશ્કે હકીકી એટલે ઈશ્વરની વાત. તો ઝાકળની હસ્તી સૂર્યના પહેલા કિરણ સુધી,
ઝાકળ આખી રાત પ્રતીક્ષા કરે પણ સૂર્યનું પહેલું કિરણ આવે એટલે એને દડી જવાનું પાણીમાં, અરે નીચે ધૂળમાં મળી જવાનું, કે ઝાકળની હસ્તી સૂર્યના પહેલા કિરણ સુધી હું પણ તમારી દ્રષ્ટિ પડે એ જ ક્ષણ સુધી. કે ઝાકળની હસ્તી, ઝાકળની હસ્તી સૂર્યના પહેલા કિરણ સુધી હું પણ તમારી દ્રષ્ટિ પડે એ જ ક્ષણ સુધી. પર તવે ખુરસે હે શબનમ કો ફના કી તાલીમ, મેં ભી હું એક ઇનાયત કી નજર હોને તક. તો ગાલિબ બીજો પણ એક શેર એવો છે જે ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીકી બંનેમાં ચાલે એવો છે. તમે રિયલ લાઈફ સિચ્યુએશન જુઓ કે આ નીચે બેઠો છે, ઉપર જોવાનું છે, પ્રેમિકા છે, શરમ લાગે છે નીચે ઉપર જોતા, બીક પણ લાગે છે. સદ જલવા રૂ બરૂ હૈ જો મિજગા ઉઠાઈએ. મિજગા એટલે પાપણ, જલવા એટલે સૌંદર્યનું એક. તો તાકત કહા કે દીદ કા એહસા ઉઠાઈએ. હવે એનું ગુજરાતી સાંભળો, કે દર્શન થશે જ જો જરા પાપણ ઉઠાવીએ. દર્શન થશે જ જો જરા પાપણ ઉઠાવીએ. દર્શનનું શી રીતે કહો ભારણ ઉઠાવીએ. કે દર્શનનું એ જોવું સહેલું નથી ભાઈ. કે દર્શન થશે જ જો જરા પાપણ ઉઠાવીએ. દર્શનનું શી રીતે કહો ભારણ ઉઠાવીએ. તો આ ઘણી બધી રમતિયાળ ગઝલો પણ આ નવાબજાન માટે લખી છે. આપણે મને લાગે છે કે આ તબક્કે સત્યનની પાસે એક ગઝલ સાંભળી લઈએ, આ પર તવે ખુરવાડી આખી ગઝલ, અને પછી હું વાત આગળ ચલાવીશ. એક મૂળ અસર હોને તક આહ કો ચાહી. એક મૂળ અસર હોને તક કોન જીતા હૈ તેરી ઝુલ્ફ કે સર હો. કોણ જીતા હૈ તેરી ઝુલ્ફ કે સર હોને તક. આશિકી સબ્ર તલબ ઔર તમન્ના બેતાબ. આશિકી સબ્ર તલબ ઔર તમન્ના બેતાબ. દિલ કા ક્યા રંગ કરું જિગર હોને તક. દિલ કા ક્યા રંગ કરું હોને જિગર હોને તક. તગાફુલ ન કરોગે લેકિન હમને માના કે તગાફુલ ન કરોગે લેકિન ખાક હો જાયેંગે હમ તુમકો ખબર હો. ખાક હો જાયેંગે હમ તુમકો ખબર હોને તક. ગમે હસ્તી કા અસદ કૈસે હો જુઝ મર્ગ ઇલાજ. હમે હસ્તી
જુજ મર ગયલા શમ્મા હર રંગ મે જલતી હૈ સહર હોને તક શમ્મા હર રંગ મે જલતી હૈ અસર હો એક નૂર અસર હોને તક કોણ જીતા હૈ તેરી ઝુલ્ફ કે સર હોને તક. લખ્યા છે આ પ્રસંગમાંથી જ મોટે ભાગના એમના આવ્યા છે. કે છે કે મુંહ ન દિખલાવે ન દિખલા પર બ અંદાજે ઇતાબ, ઇતાબ એટલે ગુસ્સો. મોડું નથી બતાવતી, બુરખો પહેર્યો છે. હવે ખોલકર પડદા જરા આંખે હિ દિખલા દે મુજે. હવે છે ને જે બુરખો હોય ને એમ બે લેયરનો હોય, એક આખું મોડું ખોલાય અને એક ખાલી આંખ ખોલાય. એમ આ નોલેજ આપ્યું. તો ગાલિબ કહે છે પ્રેમિકાને કે ન દેખાડો ભલે ચહેરો, ન દેખાડો કે ન દેખાડો ચહેરો, ન દેખાડો ભલે ચહેરો, ન દેખાડો ભલે રાખી મૂકો પડદો ધરી આડો. પણ અમે દર્શન ચહી ગલતી કરી કે નહીં, અમે જે આશા રાખીએ ભૂલ હતી અમારી, કે અમે દર્શન ચહી ગલતી કરી કે નહીં, જરા ગુસ્સો કરીને આંખ તો કાઢો. તો આ આંખ દીખલા દે એનો જે શ્લેષ કર્યો છે એમણે, પણ આ ગાલિબના આટા ફેરાની આ અલ્લડ અને બેપરવા પ્રેમિકાએ જલ્દી કૃપા કરી નહીં. મરીઝને ને ગાલિબનું નસીબ એ હતું કે એમને પ્રેમિકા એવી મળી. મુકુલભાઈ આપણું કમ નસીબ કે નહીં તો આવા શેર ક્યાંથી આવે. કભી જો યાદ ભી આતા હું મેં તો કહેતે હૈ કે આજ બઝ્મ મેં કુછ ફિતનાઓ ફસાદ નહીં. ન ગેરહાજરીમાં મારો હાલ પૂછે છે, ન તો કોઈને કદી કઈ સવાલ પૂછે છે, કરે તો યાદ કરે સૌ આવ નવી ઢબથી કે સભામાં કા નથી ધાંધલ ધમાલ પૂછે છે. હું નથી તો એમ નથી પૂછતી કે તું કેમ નથી કે એ કેમ નથી, આજે કેમ ધમાલ ઓછી છે. તો આવી નિષ્ઠુર પ્રેમિકાની સંગત કોઈ પણ ભોગે ગાલિબને જોઈતી હતી એટલે વિરહની વેદનામાં ગાલિબ બીમાર પડી ગયા અને મિત્રો દ્વારા પ્રેમિકાને ખબર મોકલાવી કે હું બીમાર છું. મિત્રોએ મીઠું મરચું ભભરાવીને નવાબજાનને કહ્યું. પેલીને થયું કે સાલો આ બીમારીનું નાટક કરે છે. પછી વિચાર આવ્યો કે ચાલો એકવાર જોઈ આવું, કદાચ મરી બરી ગયો તો. ગાલિબ ખરેખર બીમાર હતા, પથારીવશ હતા, પણ હવે પ્રેમિકા શેરીમાં આવતી હોય, બારીમાંથી દર્શન થાય તો કોણ ઊભો ના થઈ જાય બીમાર ગમે એવો હોય તો. ફીકા ચહેરા પર લાલી આવી ગઈ અને ગાલિબનો આ શેર કે ઉનકે દેખે છે જો આ જાતી એમ ઉપે રોનક વો સમજતે હૈ કે બીમાર કા હાલ અચ્છા હૈ. એટલે આવી કવિતા લખતો હોય જે માણસ એટલે પ્રેમિકા ધીરે ધીરે પછી ટુ સાઇડેડ લવ થયો, મળવાનું શરૂ થયું. આ એક નામ એનું નવાબજાન, બીજું મોતી બેગમ પણ કહેતા અને ચૌદવિકા ચાંદ એને કહેતા, એટલે ચૌદવી બેગમ તરીકે પણ એ પ્રેમિકા જાણીતી હતી. તો આને મળીને આવતા અને મિત્રોની આગળ એનું વર્ણન કરતા, ચતુરાઈમાં ચબરાકીમાં રસપ્રદ વર્ણનમાં ગાલિબને કોણ પહોંચે. પણ આનો ફાયદો અને નુકસાન બંને હતા. જિક્ર ઉસ પરિવશકા ઓર ફિર બયા અપના, જિક્ર ઉસ પરિવશકા ઓર ફિર બયા અપના, બન ગયા રકીબ આખીર જો થા રાજદા અપના. એનું વર્ણન કેવો જાદુ ને અદા, એનું વર્ણન કેવો જાદુ ને અદા, ને ઉપરથી મારી કહેવાની કળા. કે એનું વર્ણન કેવો જાદુ ને અદા, ને ઉપરથી મારી કહેવાની કળા. ખોલ્યું દિલ જે મિત્ર સામે એ હવે, ખોલ્યું દિલ જે મિત્ર સામે એ હવે છે પ્રતિસ્પર્ધી, ત્યજી દઈ મિત્રતા. તો આ આ કોઈ કલ્પના નથી, આ સત્ય ઘટના છે. એમનો મિત્ર હતો કોતવાલ હસમત ખાન. તો કહેવાય છે કે નવાબજાનની મમ્મીને 2000 રૂપિયા આપીને આ કોતવાલે, ગાલિબના મિત્રએ જ એમની પ્રેમિકાને ખરીદી લીધી. સોદો થઈ ગયો, અમલ બાકી હતો. હવે નવાબજાનને જો બચાવવી હોય, ગાલિબ જઈને વિનંતી કરી એની મમ્મીને કે આ છોકરી તો મને પ્રેમ કરે છે મારે, અને ગાલિબના વાઇફ જે છે એ તૈયાર હતા કે હા લઈ આવો વાંધો નહીં. તો એટલે એ આમાં ઘણાને મજા આવી આપે.
તો પેલી મધર ટોટલ પ્રોફેશનલ હતી કે તું 2000 રૂપિયા લઈ આવતો તું લઈ જા. ગાલિબ પાસે 2000 ગઝલના શેર હતા પણ 2000 રૂપિયા નહોતા. કહેવાય છે કે ઉધાર લઈને જુગાર રમીને ગમે તેમ કરીને પૈસા થોડા દિવસમાં ભેગા કર્યા, એ રૂપિયા લઈને ગયા. ત્યાં સુધીમાં નવાબજાને આપઘાત કરી લીધો, સુસાઇડ, એણે જવું નહોતું એટલે સુસાઇડ કરી લીધો. તો આ નવાબજાનના મરણ પર ગાલિબે એક આખી ગઝલ લખી. ઇશ્ક ને પકડા ન થા ગાલિબ અભી વહેશત કા રંગ, રહે ગયા દિલ મેં થા જો કુછ ઝોકે ખ્વારી હાય હાય. પ્રેમ પાગલ પરની હદ સુધી જાય એ પહેલાં, સંપૂર્ણ ખુવારીની ઈચ્છા પૂરી થાય એ પહેલાં પ્રેમિકા ઉજરી ગઈ. તો એક બીજો શેર પણ એમનો કદાચ આ જ બનાવ પર છે. મુકુલ આ શેર જોજો. તુજસે કિસ્મત મેં મેરી સુરતે કુફલે અફઝદ. સાહેબ કુફલે અફઝદનો મિનિંગ ખબર છે આપને? આપને સાહેબ એનો મિનિંગ ખબર છે? હા બરાબર છે. જી જી જી. શું નામ તમારું? હરુનભાઈ. હા તો હરુનભાઈ માટે એકવાર તાળી થઈ જાય જોરદાર. આ કુફલે અફઝદ એટલે નંબરવાળું તાળું. આપણે જે નંબરવાળું, ત્યારે અલિફ બે વાળું તાળું આવતું, આપણે નંબરવાળું જે તાળું આવે ને એમ નંબર ફેરવો અને એ નંબર સેટ થાય એટલે ખુલી જાય. તો ગાલિબ આ કલ્પનનો ઉપયોગ કરે છે એ જમાનામાં 1820ની સાલમાં. હા તો એ કહે છે, કેમ કે આ કેવું થયું કે આપણી વાત બની અને પછી તારું મરણ થઈ ગયું, એટલે જેવું જેવું મિલન થયું એવું જ વિરહ પણ થઈ ગયો. આ વાત કહે છે કે તુજસે કિસ્મત મેં મેરી સુરતે કુફલે અફઝદ થા લિખા બાત કે બનતે હિ જુદા હો જાના. હવે આ આ ગુજરાતી સાંભળો એનું. હય સંબંધ તણું કુંડાળું, જાણે તાળું કોઈ નંબરવાળું. કે હય સંબંધ તણું કુંડાળું, જાણે તાળું કોઈ નંબરવાળું. મેળ બેઠો અને છૂટ્યું બંધન, બોલો કેવું હતું કિસ્મત માળું. તો એમનો એક અપ્રગટ શેર છે. મુકુલભાઈ, એક એમના અવસાનના 100 વર્ષ પછી 1969ની સાલમાં, એટલે ગઈ સદીમાં, ભોપાલમાં કોઈ પસ્તીવાળાને ત્યાંથી ગાલિબનો એક સંગ્રહ મળ્યો હસ્તપ્રત, અને એમાં અમુક શેર એવા છે જે દીવાને ગાલિબમાં નથી. તો આમાં થોડાક શેર મને એવા લાગ્યા કે અદ્ભુત છે. અને એમાંનો એક શેર છે, એમાં તમે મગજની મારે એમ શક્તિ જેટલી મેં કસી છે આ શેરના અનુવાદમાં ને આ શેરને સમજવામાં. હું તમારે તમને પહેલાં શેર સંભળાવું પછી એનું અનુવાદ સંભળાવું. કે બેકારી ભી તસ્લીમ હો હર રંગ ચમન કા હૈ, બેકારી ભી તસ્લીમ હો હર રંગ ચમન કા હૈ, અગર ખાક હું ગુલદસ્તા સદ નકશે કદમ બાંધા. 2 લીટીમાં એટલી મોટી વાત કરી છે. હું તમને એનું એ કરું છું, અનુવાદ કરું છું. કે અસ્તિત્વના આ બાગનું ક્યાં કોઈ ફૂલ છું. અસ્તિત્વનો આ બાગ જે છે એનું હું કોઈ ફૂલ નથી. અસ્તિત્વના આ બાગનું ક્યાં કોઈ ફૂલ છું. આવી છે જ્યાં તું ટહેલવા, હું ત્યાંની ધૂળ છું. તું જે બાગમાં ફરવા આવી છે એ બાગની હું માત્ર ધૂળ છું. એ બાગમાં છું પણ બાગની ધૂળ છું. ફરીથી કહું છું કે અસ્તિત્વના આ બાગનું ક્યાં કોઈ ફૂલ છું. તો જીવન કેવી રીતે મારું સાર્થક થયું એની વાત ગાલિબ કરે છે. કે અસ્તિત્વના આ બાગનું ક્યાં કોઈ ફૂલ છું. આવી છે જ્યાં તું ટહેલવા, હું ત્યાંની ધૂળ છું. ચાલે તું ધૂળ પર, પડે આકાર પગલીનો. પ્રેમિકા ચંપલ વગર ચાલી રહી છે, કલ્પના કરો, અને ધૂળ પર ચાલે છે એટલે એના પગલીનો આકાર પડે છે. આમ કે ચાલે તું ધૂળ પર, પડે આકાર પગલીનો, ગુલદસ્તો પગલીઓનો છું. કે ચાલે તું ધૂળ પર, પડે આકાર પગલીનો, ગુલદસ્તો પગલીઓનો છું. સાર્થક વજૂદ છું એટલે હું ધૂળ છું, હું ફૂલ નથી. ઓરિજિનલ શેર છે, બહુ તકલીફ છે આને આને સમજતા મને આ મહિનાઓ નીકળ્યા. બેકારી ભી તસ્લીમ હો હર રંગ ચમન કા હૈ, અગર ખાક હું ગુલદસ્તા સદ નકશે કદમ બાંધા. અરે આમાં કેમ કરીને આનો અર્થ કરવો. તો ગાલિબનો એક બીજો શેર છે. મહેશ ભટ્ટની એક ફિલ્મ આવી હતી સારાંશ, તમને ખ્યાલ છે, એમાં એના દીકરાના અસ્થિ માટે આખા પિક્ચરમાં મગજમારી કરે છે અને છેલ્લે એને જે સમાધાન થાય છે, બેઠો છે એક બાગમાં અને બાજુમાં એક ફૂલ થોડા ખીલેલા છે. યાદ છે બધાને સીના સારાંશનો છેલ્લો સીન છે. એ જે એનો દીકરો મરી ગયો છે એની રાખમાંથી ફૂલ ખીલ્યા છે. હવે ગાલિબ પોતાની પ્રેમિકા માટે આ શેર લખેલો છે. કે સબ કહા કુછ લાલાઓ ગુલમે નુમાયા હો ગઈ, ખાક મેં ક્યાં સુરતે હોગી કે પિન્હા હો ગઈ.
કુદરતના ચાકડે કઈ એવી રીતે ઘડાયા, કઈ નામ દેહ ધારી હે મોત તે બોલાવ્યા, કે કુદરતના ચાકડે કઈ એવી રીતે ઘડાયા, કઈ નામ દેહ ધારી હે મોત તે બોલાવ્યા, હા રાખ થઈ ડટાયા માટીમાં કંઈક ચહેરા, કે હા રાખ થઈ ડટાયા માટીમાં કંઈક ચહેરા, ખીલ્યા કડી બની કઈ કઈ પુષ્પ થઈ મને મોહર્યા, કે હા રાખ થઈ ડટાયા માટીમાં કંઈક ચહેરા. એમ પાછી તો જોવી છે પ્રેમિકાને મરી ગઈ એને, તો હું ક્યાં શોધું? તો કે આ આ જમીનમાં દાટી છે ને એમાંથી જે ફૂલ કડી છે એમાં હું એને શોધીશ, કે હા રાખ થઈ ડટાયા માટીમાં કંઈક ચહેરા, ખીલ્યા કડી બની કંઈ કંઈ પુષ્પ થઈને મોર્યા. તો ગાલિબનું જે જીવન છે એ સતત એન્ડલેસ તકલીફ. એક તરફ પ્રેમિકા ગઈ નાની ઉંમરે, એક પછી એક સાત સંતાનો ગુજરી ગયા. ભત્રીજાને દત્તક લીધો, એ ભત્રીજો આરિફ ગુજરી ગયો. પોતે સંપૂર્ણપણે કાબિલ અને લાયક હોવા છતાં દરબારમાં કદી પણ એમને મોભા અનુસારનું સ્થાન કે માનપાન મળ્યા નહીં. અને એમનો પેન્શનનો કેસ વર્ષો વર્ષ, લગભગ હું માનું છું કે 1927 કેસ શરૂ થયેલો, 1827 તે 1851 કે 52 સુધી એમનો કેસ ચાલ્યો, એટલે 23-24 વર્ષ એમનો કેસ ચાલ્યો, જેમાં પણ એમને જે શું કહો છો, હા જી જૂની છે, જૂની છે, પંકજને પણ કંઈ અનુભવ લાગે છે. તો કેવા શેરો આ તકલીફમાંથી આવ્યા તે જોજો. ઇન આબલો કે પાઉ સે, ઇન આબલો સે પાઉ કે ગભરા ગયા થા મેં. આબલા એટલે પગમાં જે ફોલ્લા પડે, દક્ષેશભાઈ શેર સાંભળજો, ફોફીલા જે પડે ને પગમાં ફોલ્લા એને આબલા કહેવાય. ઇન આબલો કે પાઉ સે ગભરા ગયા થા મેં, જી ખુશ હુઆ હૈ રાહ કો પુરખાર દેખ કર. હવે ગુજરાતી સાંભળજો, કે પગ તળે ફોલ્લા હતા ડરતો હતો, પગ તળે ફોલ્લા હતા ડરતો હતો, દર્દ સાથે હું કદમ ભરતો હતો, પગ તળે ફોલ્લા હતા ડરતો હતો, દર્દ સાથે હું કદમ ભરતો હતો, ખુશ થયો દેખાતા ફોલ્લાનો ઈલાજ. શું ઈલાજ દેખાયો? કે ખુશ થયો દેખાતા ફોલ્લાનો ઈલાજ, જોયું કે કંટક ભર્યો રસ્તો હતો. એ રસ્તા પર કાંટા હતા, તો કે આ ફોલ્લા ફૂટી જવાના અને ઈલાજ થઈ જવાનો, સર્જરી થઈ જવાની. એક એક દુઃખ પર બીજું મોટું દુઃખ, અને એને આશ્વાસન તરીકે લેવું, કેટલી મોટી કવિની કલ્પના છે. એક ઘાયલ થયેલા, એક એનો બહુ જાણીતો શેર છે, કે કોઈ મેરે દિલ સે પૂછે તેરે તીરે નીમ કશકો, યે ખલીસ કહાં સે હોતી જો જિગર કે પાર હોતા. પૂરું વિંધાયું હોત તો આ પ્રાણ હોત નહીં, કે પૂરું વિંધાયું હોત તો આ પ્રાણ હોત નહીં, જીવતર આ આખું દર્દમાં રમવાણ હોત નહીં, ને મારા સિવાય સમજે કૃપા કોણ તારિયા, કે મારા સિવાય સમજે કૃપા કોણ તારિયા, અડધું ખૂપેલ દેહમાં જો બાણ હોત નહીં, અડધું ખૂપેલ દેહમાં જો બાણ હોત નહીં. ગાલિબનો એક બીજો ઉમદા શેર છે, બહુ ઓછો જાણીતો છે આ શેર, પણ બધાનું હું તવજ્જો ચાહીશ, ધ્યાન ચાહીશ. સફરે જિસ્ત મેં કી ઝોફ ને રાહત તલબી, ઝોફ એટલે થાક, દુનિયાનો પ્રવાસ ચાલતો હતો અને થાકના કારણે આરામ કરવાનું મન થયું. હર કદમ સહાયકો મેં અપના સબિસ્તા સમજા, ગુજરાતી. ચહે થોભવા જ્યારે તન થાકી હારી, ચહે થોભવા જ્યારે તન થાકી હારી, છતાં પણ જીવનની રહી દોડ જારી. થોભવાનો સમય નહોતો, ધેર વોઝ નો બ્રેક, નો ટાઈમ ફોર બ્રેક. ચહે થોભવા જ્યારે તન થાકી હારી, છતાં પણ જીવનની રહી દોડ જારી, મનોમન મેં એ રીતે આરામ લીધો. પાછળથી સૂર્ય છે, તડકો છે, ધોમ ધકતો, કે મનોમન એ રીતે મેં આરામ લીધો, પડે સામે પડછાયો માનું પથારી. કે ચહે થોભવા જ્યારે તન થાકી હારી, છતાં પણ જીવનની રહી દોડ જારી, મનોમન એ રીતે મેં આરામ લીધો, પડે સામે પડછાયો માનું પથારી. અને હવે આ શેર સાંભળજો સાહેબ, આ કોઈને માનવામાં ના આવે કે 150-200 વર્ષ પહેલાનો આ શેર છે. પાણી સે સગ ગજીદા ડરે જિસ તરહ અસદ, સગ સગ એટલે કૂતરો, સગ ગજીદા એટલે કૂતરો જેને કરડ્યો હોય તે, ડરતા હું આઈને સે કે મરદુમ ગજીદા હું, એનું ગુજરાતી કરું છું. કે ગ્રસ્ત હો સ્વાનના કરડવાથી, એ ડરે જેમ પાણી જોવાથી, હડકવો થયો એને પાણીથી બીક લાગે. આ વાતનો કવિ શેરમાં શું ઉપયોગ કરે છે જુઓ, કે ગ્રસ્ત હો શ્વાનના કરડવાથી, એ ડરે જેમ પાણી જોવાથી, એમ કરડી ગયો મને માણસ, હું ડરું છું હવે અરીસાથી.
ગ્રસ્ત હો શ્વાનના કરડવાથી, એ ડરે જેમ પાણી જોવાથી, એમ કરડી ગયો મને માણસ, હું ડરું છું હવે હરી સાથે. સાહેબ શું શું આનાથી ઉત્તમ રૂપક શું હોઈ શકે, આનાથી ઉપર શું હોઈ શકે? તો આ ગાલિબનું વ્યક્તિ તરીકેનું સોમાન કેવું હતું અને એક કિસ્સો કેવો છે. 1840માં અંગ્રેજ સરકારે દિલ્હી કોલેજની પુનર્રચના કરી અને એમાં ફારસીના પ્રોફેસર નિયુક્ત કરવાનું નક્કી કર્યું. લિસ્ટ બનાવી, 3 જણાની યાદી બની, એમાં પહેલું નામ ગાલિબનું આવ્યું. તો આ નિમણૂક કરવાની સત્તા ટોમ્સન નામના અધિકારીની હતી, એટલે એમણે ગાલિબને ઇન્વાઇટ કર્યા કે તમે આવો, ઇન્ટરવ્યૂ આપો. એટલે ગાલિબ પાલખીમાં સવાર થઈને એમની કચેરીએ પહોંચ્યા. ચાલતા તો જાય નહીં, એનું બીજું બી એક રીઝન હતું, ચાલતા જાઓ ને તો તમારા જે લેણદારો હોય ને એ તમને પકડીને ઊભા રાખી શકે. ના, હકીકત છે, પાલખીમાં જાઓ તો કાયદેસર ના ઊભા રાખી શકે, એટલે આ રિવાજ હતો એ જમાનામાં એવો. તો ગાલિબ ત્યાં દરવાજે ઊભા રહ્યા અને અંદર ટોમ્સન રાહ જોતા હતા. થોડી વાર સુધી ગાલિબ અંદર આવ્યા નહીં, એટલે શું થયું એ જોવા માટે ટોમ્સને જમાદારને બહાર મોકલા કે જુઓ ને પેલો આવ્યો કેમ નહીં. ગાલિબ તો બહાર જ ઉભેલા હતા. તો કે ટોમ્સન મને લેવા દરવાજે આવે ને, તો પેલો અંદર ગયો જમાદાર. એટલે ગાલિબ જવા માંડ્યા આ બાજુથી. તો જમાદારે વાત કરી ટોમ્સન, ટોમ્સન બહાર આવ્યા કે જો ભાઈ, આજે તમે કોઈ ઉમરાવ કે કવિ તરીકે નથી આવ્યા, આજે તમે ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા છો, એટલે તમારું કોઈ બહાર આવીને હું સ્વાગત ના કરું. ગાલિબે કહ્યું કે હું સરકારી નોકરી એટલા માટે કરવા માંગુ છું કે જેથી મારી ઇજ્જતમાં વધારો થાય, પણ પહેલેથી જે થોડી ઘણી ઇજ્જત છે એમાં પણ ઘટાડો થવાનો હોય તો આવી નોકરીને મારા દૂરથી સલામ છે. કિરણ ચૌહાણને અર્પણ છે આ શેર. તો આવી દેવાદારીની હાલતમાં આવી નોકરી, સરકારી નોકરી અંગ્રેજ સરકારની, એ ઠુકરાવી દેવા માટે પણ જે સ્વાભિમાન જોઈએ એ એમની પાસે હતું. અછતના દિવસોમાં ખાલી એ જ બચ્યું હતું. આર્થિક મુસીબતની પાછળ રાજકીય મુસીબત આવી. 1857નો બળવો. ગાલિબ એના પર એક બહુ સરસ દસ્તંભો નામની એક બુક પણ લખી છે, બહુ મજાની બુક છે. તો 5 ઓક્ટોબર 1857ના દિવસે ગાલિબને એમના ઘરેથી સૈનિકો પકડી લઈ ગયા અને કર્નલ બ્રાઉન સામે એમને હાજર કરવામાં આવ્યા. સમય બહુ ખરાબ હતો, અંગ્રેજો બળવો નિષ્ફળ ગયો, એપ્રિલ મહિનામાં ચાલુ થયેલો અને ઓક્ટોબર સુધી તો બધું પતી ગયું. તો અંગ્રેજો બદલો લઈ રહ્યા હતા. દિલ્હીમાં ખાસ એવું હતું કે મુસ્લિમોએ બળવામાં ભાગ લીધેલો અને હિન્દુઓએ ન્યુટ્રલ રહેલા, એટલે પકડી પકડીને કોણ મુસલમાન છે શોધી શોધીને એમને 21 શહજાદાઓને ફાંસી આપેલી. તમને એમ થશે કે બહાદુર શાહને હતા કેટલા શહજાદા, 21ને ફાંસી આપેલી તો 32 હતા. તમને એમ થશે કે આટલા બિઝી હતા તો ગઝલો ક્યારે લખી. એટલે બહાદુર શાહ જફરે એટલા માટે ગાલિબ પાસે લખાવી અને ઝોક પાસે લખાવી. તો આ વિપ્લવમાં સાથ આપનારાઓની તપાસનો સિલસિલો ગાલિબ સુધી પહોંચ્યો. હવે ગાલિબનો દેખાવ અનોખો, ખબર નહીં પડે, આમ ફકીર જેવા દેખાય, જલ્દી ખ્યાલ નહીં આવે. એટલે પેલા એ પૂછ્યું, મુસલમાન? હવે જવાબ હામાં આપો તો મુસીબત, કે લટકાવી જ દે સીધા પકડીને. એટલે ગાલિબે હાજર જવાબી પણ વાપર્યું, આધા મુસલમાન. એટલે પેલા કર્નલને નવાઈ લાગી કે કેસે, એટલે ગાલિબે જવાબ આપ્યો, શરાબ પીતા હું, સુવર નહીં ખાતા. ઇસ્લામમાં શરાબ પણ હરામ કહેવાય, સુવરનું માંસ પણ હરામ કહેવાય, આમાંથી એક પાડું છું એક નથી પાડતો. તો પેલાને હસવું આવી ગયું અને પછી જે ગાલિબે ખુલાસો કર્યો એમના ગળે ઉતર્યો, એટલે ગાલિબને માફ કર્યા. અને કર્નલ બ્રાઉને પોતાની જે આ મુલાકાતની નોંધ કરી છે ને, આજે પણ સચવાયેલી છે, નેટ પર છે, એમાં લખ્યું છે ગાલિબ વિશે, એક્સેન્ટ્રિક હમલેસ પોએટ, ચસકેલો છતાં બિન હાનિકારક કવિ, એમ કરીને એમણે છોડ્યા. ગાલિબ વૃદ્ધ અને બીમાર હતા ત્યારે, છેલ્લું વર્ષ જીવનના છેલ્લા 3-4 મહિના. તો ગાલિબના શિષ્ય મીર મહેદી મજરૂહ, એ કવિ હતા ને ગાલિબના યુવાન શિષ્ય, ગાલિબના ઘરે આવ્યા. ગાલિબના પગ બહુ દુખતા હતા, એટલે મજરૂએ કીધું કે હું તમારા પગ દબાવી આપું. ગાલિબે ના પાડી કે ના, આવી સેવા નથી લેવી. એટલે મીર મજરૂએ કહ્યું કે પગ દબાવી આપું, તમને જો સેવા લેવામાં સંકોચ થતો હોય તો મહેનતાણું આપી દેજો, જે કંઈ થોડું ઘણું આપવું હોય તમે આપી દેજો, પણ હું પગ દબાવું, એમ કહીને પગ દબાવવા લાગ્યા. 1/2 કલાક પગ દબાવ્યા પછી ગાલિબ પાસે મહેનતાણું માંગ્યું. એટલે ગાલિબે જવાબ આપ્યો, કેવું મહેનતાણું ને વાત કેવી, તે મારા પગ દબાવ્યા, મેં તારા પૈસા દબાવ્યા. સાહેબ આ સેન્સ ઓફ હ્યુમર માણસ છેલ્લા દિવસોમાં, છેલ્લા એના ગાલિબ ખુતુતે ગાલિબમાં છેલ્લા દિવસોમાં, મરણના 12-15 દિવસ પહેલાંનો એક લેટર છે, એમાં એ મિત્રને લખે છે કે ખબર લે લો વરના ખબર પડોગે.
મળવાનો શોખ મિત્રોને કે આવો મળો મને બધા મળો. ગાલિબને સુરત સાથે કનેક્શન હતું. ગાલિબના સુરતના જે નવાબ હતા એ ગાલિબના શિષ્ય હતા અને હી વોન્ટેડ ટુ કમ ટુ સુરત અને બહુ લાંબો પત્ર વ્યવહાર છે એમની વચ્ચે અને ગાલિબને બહુ રોમાંચ હતો કે સુરત શહેર કેવું છે, મારે એકવાર આવવું છે. હી કુડ નોટ કમ પણ એને બહુ રોમાંચ હતો સુરત આવવાનો. તો હું સમાપન કરીશ. મારે ચાર પાંચ બહુ જ મજાના શેર ગાલિબના કહેવા છે પણ એ પહેલાં એક ગઝલ આપણે સાંભળી લઈએ અને પછી હું પૂરું કરીશ. તમે કલ્પના કરો કે એક મિલનનો દિવસ છે અને અત્યારે આ દિવસ આ જુદાઈ છે. તો જુદાઈ અને મિલનને જોડતી વસ્તુ શું છે? તો કે દિવસો. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, દિવસો જુદાઈના જાય છે. હવે આમ જુદાઈ અને મિલનની વચ્ચે દિવસ છે એટલે દિવસ સમય જ શત્રુ છે પણ એ સમય જ તમને લઈ જશે મિલન સુધી. હવે સાંભળો શેર, કે દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુ હોય એટલે આ દિવસો જ મને મિલન સુધી લઈ જશે. આ એનો અર્થ છે. તો એવી રીતે આ જે શેર છે પહેલો તમે સાંભળજો. તમે ના कुछ था खुदा था कुछ न होता तो खुदा होता न था कुछ तो खुदा था कुछ न होता तो खुदा होता दुदु जब हम से यूं बेहिस तो हम क्या सर के कटने का हुआ जब हम से यूं बेहिस तो हम क्या सर के कटने ગાલિબે અમુક શેર એવા લખ્યા છે કે તમને નિત્સે કામુ કાફકા બધા એક સાથે યાદ આવી જાય. કેદે હયાત બંદે ગમ અસલમે દોનો એક હૈ મોત સે પહેલે આદમી ગમ સે નિજાત પાએ ક્યો. પિંજરું આ આયખાનું એ જ છે બંધન પીડાનું એ જ છે કે પિંજરું આ આયખાનું એ જ છે બંધન પીડાનું એ જ છે. શું મરણ પહેલા પીડાથી મુક્તિ હો. માણસ એમ ઈચ્છે કે જીવન દરમિયાન પીડાથી મુક્તિ થાય
પણ ગાલિબ કહે છે કે શું મરણ પહેલા પીડાથી મુક્તિ હો, બેવથી મુક્તિનું ટાણું એ જ છે. હવે ગાલિબ, આમ કોઈ પણ કવિને તમે વિશ્વકવિનો દરજ્જો ક્યારે આપો? આપણી ભાષામાં નરસિંહ મહેતા ને કદાચ તમે કહી શકો કે વિશ્વકવિ છે, તમે રમેશ પારેખ કે મરીઝને કહી શકો વિશ્વકવિ છે, બીજા બધાને આપણને એમ દરજ્જો આપતા. તો ગાલિબને વિશ્વકવિ, આજે વિશ્વની જેટલી પણ ભાષાઓ છે જ્યાં પણ ગાલિબનો અનુવાદ થયો છે ત્યાં ગાલિબને વિશ્વકવિ કેમ માનવામાં આવે છે? એ શેર મારા હિસાબથી જે ગાલિબનો જો સૌથી મોટો શેર હોય તો હવે હું તમારી સમક્ષ રજૂ કરું છું, પણ આ સેકન્ડ લાસ્ટ છે. કે ઘર મેં ક્યા થા કે તેરા ગમ ઉસે ગારત કરતા, ઘર મેં ક્યા થા કે તેરા ગમ ઉસે ગારત કરતા, વો જો રખતે થે એક હસરતે તામીર સો હે. હવે ગુજરાતી સાંભળો, કે દુર્ઘટનાની મજાલ કે લૂંટી શકે મને, જીવનમાં બહુ દુર્ઘટનાઓ આવી, કે દુર્ઘટનાની મજાલ કે લૂંટી શકે મને, ઘરમાં હતું શું કિંમતી શું લઈને એ જતે, કે દુર્ઘટનાની મજાલ કે લૂંટી શકે મને, ઘરમાં હતું શું કિંમતી શું લઈને એ જતે, ને તોડી શકે કોઈ ન બનેલા મકાનને. તોડી શકે કોઈ ન બનેલા મકાનને, નિર્માણની બસ આશ હતી એ હજુ છે. અમારા ઈરાદાને, અમારી સર્જન કરવાની જે તાકાત છે એને તમે કેવી રીતે તોડશો? કે દુર્ઘટનાની મજાલ કે લૂંટી શકે મને, ઘરમાં હતું શું કિંમતી શું લઈને એ જતે, તોડી શકે કોઈ ન બનેલા મકાનને, નિર્માણની બસ આશ હતી એ હજુ છે. ઘર મેં ક્યા થા કે તેરા ગમ ઉસે ગારત કરતા, વો જો રખતે થે એક હસરતે તામીર સો હે. અને ગાલિબનો છેલ્લો શેર, જેમાં સૂફી પરંપરા, આખી સૂફી પરંપરા, ઈરાન અફઘાનિસ્તાન અને ભારતીય તમામ વેદ ઉપનિષદો એનો સાર આવી જાય છે. ઇશરતે કતરા હૈ દરિયા મેં ફના હો જાના, દર્દ કા હદ સે ગુઝરના હૈ દવા હો જાના. હવે આ શેરને સમજવાની ચાવી હદ શબ્દમાં છે. હું પહેલા બહુ વર્ષોથી વાંચતો આવેલો પણ મને આ શેર કંઈ સમજાય નહીં. મેં ઘણીવાર સમજાવ્યો છે મિત્રને, એટલે હવે તો ખબર હશે. પણ મને એમ થાય કે દર્દ વધે તો દવા કેવી રીતે બને? પછી મને ખબર પડી કે આ જે હદ સે ગુજરના છે, આ હદ શબ્દ છે એને આ શેરની ચાવી હદમાં છે. કે માણસ જ્યારે એમ વિચારે કે મારું દર્દ, મને તકલીફ છે, હું દુઃખી છું, તો એનું દર્દ વધતું જ જાય. જ્યારે એને એમ ખબર પડે કે અરે આને પણ દુઃખ છે, પેલાને પણ છે, આને પણ આ જ તકલીફ છે, આને પણ આ જ તકલીફ છે, માણસ પોતાના કુંડાળાની બહાર જ્યારે જોતો થાય છે ત્યારે દર્દનું રૂપાંતર કરુણામાં થાય. આ જે વાત છે ગાલિબે આ શેરમાં કરી છે કે બુંદ સાગરમાં ફના થઈ જાય છે. બુંદ ઇશરતે કતરા હે દરિયા મેં ફના હો જાના, બુંદ સાગરમાં ફના થઈ જાય છે, દૂર ત્યાં સંકીર્ણતા થઈ જાય છે. દર્દ જો મારું મટી સૌનું બને, કે દર્દ જો મારું મટી સૌનું બને, દર્દ ખુદ ત્યારે દવા થઈ જાય છે. તો આપણી સંસ્કૃતિ મિત્રો ગંગા જમના સંસ્કૃતિ છે. કાલિદાસ પણ આપણો વારસો છે, ગાલિબ પણ આપણો વારસો છે. ગાલિબે પોતે લખ્યું ગુહર હોને તક, ટાઈમ નથી. અત્યારે એક ખાલી વાત, મુકુલભાઈ બેઠા છે એટલે એક, ના ના આપણે તો આખો હજુ બીજો હાફ પ્રોગ્રામનો બાકી છે, પણ મુકુલભાઈ બેઠા છે, બે વાત મારે કરવી છે. ગાલિબે લખ્યું કે આયે હે બેકસીએ ઇશ્ક પે રોના ગાલિબ, કિસકે ઘર જાયેગા સહેલાબે ભલા મેરે બાદ. તો અહીં ઈશ્કને ભાષા પ્રત્યેના, કલ્ચર પ્રત્યેના, માનવતા પ્રત્યેના પ્રેમ તરીકે જુઓ. ગાલિબ કહે છે કે અમારા પછી આ પ્રેમભાવનું શું થશે, એને કોણ સંઘર્ષે? તો ગાલિબના મોહલ્લા બલ્લી મહારાજમાં અનાથ થયેલી ગઝલ 150 વર્ષમાં ભારતભરમાં પ્રસરી છે, અને ખાસ કરીને ગુજરાતમાં તો ગઝલનો દબદબો રહ્યો છે. અને નહીં નહીં ને સુરતના હું 25 કવિઓને અહીંયા જોઈ રહ્યો છું. તો એકવાર જોરદાર તાળી ગુજરાતી તમામ ગઝલકારો માટે થઈ જાય જે અહીંયા હાજર છે. કિરણ છે, મહેશ છે, ગુણવંતભાઈ છે, અમારા
સંદીપ છે, મિત્ર છે, વિપુલભાઈ છે, આટલા દેખાય છે, ગૌરાંગભાઈ પાછળ છુપાયેલા છે, સો મેની પોઈટ્સ, આ બધા લોકો જે ગઝલનો વારસો અને બિલકુલ પોતાની કરીને આપણે ગઝલને માણી રહ્યા છે. મુકુલભાઈએ એટલા માટે જ લખેલું કે છોડ દે બેકસીએ ઈશ્ક પે રોના ગાલિબ, લખેલું ને આવું, એ પાછું ભૂલી જાય છે, એમણે જે સારું સારું લખ્યું છે ને એ ભૂલી જાય છે. કે છોડ દે બેકસીએ ઈશ્ક પે રોના ગાલિબ, હમને ઘર કિસ લીએ રખા હૈ ખુલા તેરે બાદ. તો આખે આખા સેલાબે બલાને નહીં પણ એના અમી છાટણાને હું આપણી ભાષામાં ઉતારી શક્યો ગુજરાતીમાં, એનો મને આનંદ છે. અમી છાટણા એટલા માટે કે આ જે સંગ્રહ છે એ ઘણા વર્ષોથી એના પર કામ કરતો હતો, પણ મને એમ કે કોણ વાંચે ગાલિબને ગુજરાતીમાં અને શું એનું પુસ્તક કરવાનું, પણ એણે મને અલ્ટિમેટમ આપ્યું કે આ વર્ષે કોઈ પણ હિસાબે આ પુસ્તક થવું જોઈએ, અમી આપ્યું, એટલે એની ધમકીના કારણે આ પુસ્તક થયું છે. એટલે હું ખાસ તો એનો આભાર માનીશ, બાકી આઈ વોઝ નોટ ગોઈંગ ટુ ડૂ ધીસ, પણ આ એનો એની જીદ હતી કે આ તારે મરતા પહેલાં આ કામ કરવાનું છે. મેં થોડું વહેલું કરી નાખ્યું, પણ આઈ એમ સો હેપી. ગાલિબની એક છેલ્લી વાત કરીશ, તમે બધા આગ્રહ કરો છો એટલે. મુકુલ, ગાલિબની એક ગઝલ છે, એમાં ડિપ્રેશન જે આવે ને, ડિપ્રેશનના આપણા જે મુખ્ય લક્ષણો ટેક્સ્ટબુકમાં લખેલા હોય કે ઊંઘ ના આવે, સ્લીપલેસનેસ, ઇન્સોમનિયા, પછી એનહેડોનિયા કહેવાય, એટલે કોઈ પણ વસ્તુમાંથી આનંદ લેવાની, મજા લેવાની તાકાત ચાલી જાય, કંઈ પણ મજા આવવા જેવી વસ્તુમાંથી પણ મજા ના આવે, પછી આઈડેન્ટિટી ક્રાઇસિસ થાય, સેલ્ફ વિશે પ્રશ્નો બધા ઊભા થાય, અને સુસાઇડની ઈચ્છા થાય, મરી જવાની ઈચ્છા થાય. તો ગાલિબ કહે છે કે કોઈ ઉમ્મીદ બર નહીં આતી, કોઈ સુરત નજર નહીં આતી. પછી કહે છે કે મોત કા એક દિન સ્લીપલેસનેસ, ઇન્સોમનિયા, દરેક શેરમાં એક સિમ્ટમ છે ડિપ્રેશનનું. મોત કા એક દિન મોયન હૈ, નીંદ ક્યું રાત ભર નહીં આતી. પછી હવે એનહેડોનિયા, હા, એન્જોય કરવાની કેપેસિટી નાશ, પહેલે આતી થી હાલે દિલ પે હસી, અબ કિસી બાત પર નહીં આતી. ઓર હમ જહાં આઈડેન્ટિટી ક્રાઇસિસ, હમ જહાં હૈ વહાં સે હમકો ભી કુછ હમારી ખબર નહીં આતી. અને સુસાઇડલ થોટ, શું છે છેલ્લો શેર, હા હા હા, મોત આતી, હા, એની આગળનો મિશ્ર શું છે, મોત આતી હૈ પર નહીં આતી, નહીં નહીં, મોત આતી હૈ પર નહીં આતી, એ જે સુસાઇડલ થોટનું છે. તો આ એક ગઝલ છે, એ ગઝલના જે શેરો છે એમાં ડિપ્રેશનના તમામ લક્ષણોનું વર્ણન છે. સાહેબ, કેવી મોટી વાત છે કે કવિઓ શું કામ કરી ગયા છે. તો આટલી વાત સાથે મને લાગે છે કે બહુ બહુ બધું કહી શકાય. પેલું એમની છે કે બાજી ચાહે અથફાલ હૈ દુનિયા તેરે આગે, દુનિયા મેરે આગે, હોતા હૈ સબો રોજ તમાશા મેરે આગે, એની અંદર એક શેર છે કે મત પૂછ કે ક્યા હાલ હૈ તેરા મેરે પીછે, તારી પાછળ હું બરબાદ થઈ ગયો એ તું નહીં જો, મત પૂછ કે ક્યા હાલ હૈ મેરા તેરે પૂછે, તું દેખ કે ક્યા રંગ હૈ તેરા મેરે આગે, તું દેખ કે ક્યા રંગ હૈ તેરા મેરે આગે. તો આ જમીન પર આવું મજાનું કામ કરી ગયેલા શાયરને અંજલિ આપીને, બહુ અઘરો શેર છે તમે કીધો એ, એને કહું છું, એનું પણ મેં અનુવાદ કરેલો છે. એમણે જે એ જ ગઝલમાં એક શેર કીધો કે ઈમા મુજે રોકે હૈ તો ખીંચે હૈ મુજે કુફ્ર, ઈમાન એટલે શ્રદ્ધા, કુફ્ર એટલે ન માનવું, તે કાબા મેરે પીછે હૈ કલીસા મેરે આગે. એક શ્રદ્ધા છે જે અટકાવે મને, એક નાફરમાની લલચાવે મને, કે એક શ્રદ્ધા છે જે અટકાવે મને, એક નાફરમાની લલચાવે મને, પીઠ પર પાછળ છે કાબાની પકડ, કે પીઠ પર પાછળ છે કાબાની પકડ, પૂજા ઘર સામે છે દોડાવે મને. સનમ પ્રેમિકા એટલે એ રીતે ફરીથી, ઓકે. એક શ્રદ્ધા છે જે અટકાવે મને, એક નાફરમાની લલચાવે મને, પીઠ પર પાછળ છે કાબાની પકડ, પૂજા ઘર સામે છે દોડાવે મને. અને આમાં એક બહુ મજાનો શેર હતો, ગો હાથ કો જુંબિશ નહીં, આંખો મેં તો દમ હૈ, હાથમાં તાકાત નથી કે ઉઠાવી શકું કંઈ, કે હાથથી કોઈ કામ કરી શકું,
પણ આંખ હજુ જોઈ શકે છે. વૃદ્ધાવસ્થા 70 વર્ષના કવિ છે, કહે છે, ગો હાથ કો જુંબિશ નહીં, આંખો મેં તો દમ હે, સાગરો મીના એટલે જામ ને સુરાહી, એટલે સોરી જામ અને મય, ગો હાથ કો જુંબિશ નહીં, આંખો મેં તો દમ હે, રહેને દો અભી સાગરો મીના મેરે આગે. એનો અનુવાદ કે હાથમાં ક્યાં રહી છે હમ હવે, હાથમાં ક્યાં રહી છે હમ હવે, ક્યાં ઉઠાવી શકું છું જામ હવે, કે હાથમાં ક્યાં રહી છે હમ હવે, ક્યાં ઉઠાવી શકું છું જામ હવે, તોય રહેવા દે મય નજર સામે, તોય રહેવા દે મય નજર સામે, ઉઠાવ નહીં તોય રહેવા દે મય નજર સામે, મેં કસી ચાલવા દે આમ હવે. થેન્ક યુ વેરી મચ. એકવાર સત્યન માટે પણ તાળીઓ થઈ જાય. અને આ તબક્કે હું ડૉક્ટર દક્ષેશ ઠાકરને નિમંત્રણ આપીશ કે મંચ ઉપર આવે, ડૉક્ટર મુકુલ ચોકસી મંચ ઉપર આવે. આપણે વિમોચન કરવાનું છે. ઈશા દાદાવાલા મંચ પર આવે. અને આજે જે બે પુસ્તકનું વિમોચન છે, પહેલો હાફ પૂરો થયો, બીજો હાફ પણ એટલો જ મજાનો છે, તમને એમાં પણ મજા જ આવશે. આપણા ડૉક્ટર હરીશ ઠક્કર એ સુરતના બહુ જ મજાના કવિ છે, આયુર્વેદના MD ડૉક્ટર છે અને ખૂબ સરસ મજાના શાયર છે, મારા ગમતા શાયરોમાંના એક શાયર, અને ખૂબ મજાનું કામ કરે છે. એમણે શાયરીની ક્ષમા નામે એક સંપાદન કર્યું છે, જેમાં અલગ અલગ વિષય પરના શેરોનું સંકલન છે. તો એ બંને પુસ્તકનું આજે આપણે વિમોચન કરવાના છે. અને હવે પછીનો કાર્યક્રમ છે તો એમાં પણ આપણે બધા સાથે જ રહીશું, પણ એ પહેલાં આપણે વિમોચનની ઘટનાને આકાર આપીએ. ઈશા પણ ઉપર આવશે, સત્યન અહીંયા જ રહેશે. હરીશભાઈ, જોરદાર તાળીઓ સાથે આપણે હરીશભાઈને મંચ ઉપર બોલાવીએ. ડોક્ટર હરીશ ઠક્કર. હરીશભાઈ અને અમી આવો, પધારો પધારો. આ બંને બહેનોએ બહુ ભોગ આપ્યો છે એટલે ગાલિબનામાનું વિમોચન દક્ષેશભાઈના હાથે થશે, અને શાયરીની ક્ષમા, શાયરીની ક્ષમાનું વિમોચન મુકુલભાઈના હાથે એટલા માટે કરવાનું છે કે એક પવિત્ર આત્માને આપણે એ બાને યાદ કરીશું, એ નિમિત્તે યાદ કરીશું. મેં રતિલાલભાઈને જુદી રીતે યાદ કર્યા, પણ મનહર કાકાને જ્યારે પણ યાદ કરું છું એટલે આંખના ખૂણા ભીના થઈ જાય, હૈયું પોચું થઈ જાય. આના એમના જેવો માણસ, એમના જેવો કવિ સુરત શહેરમાં કોઈ પાક્યો નથી, અને અમે બધા જ એ ઉસ્તાદના શિષ્યો છે. તો શાયરીની ક્ષમા નામની કોલમ જે ગુજરાત મિત્રમાં ચાલતી દર સોમવારે, એ કોલમનું નામ હરીશભાઈએ લીધું છે, અને એ મુકુલભાઈની અંદર આપણે હવે ધીરે ધીરે એ મનહર કાકા જેવા દેખાવા પણ માંડ્યા છે. 60 વર્ષ થયા એમને 21 ડિસેમ્બરે. જોરદાર તાળી થઈ જાય. અને મનહર કાકા, લાગણીનું એક ખીલ્યું છે કમળ, એ જ તો મહેફિલ તણો આધાર છે, ઉત્સવોની રાહ હું જોતો નથી, તું મળે છે એટલે તહેવાર છે. તો આ તહેવારમાં દક્ષેશભાઈ ગાલિબનામાનું વિમોચન કરશે, અને ડૉક્ટર મુકુલ ચોકસી